એટલે કે ડાયાગ્રામ વિશે અભ્યાસ કર્યો છે, વચ્ચેના ટોપિક્સ છે એ ઓફલાઈન અભ્યાસમાં સમજાશે, એટલે આપણે દર વખતની જેમ અમુક ટોપિક છે એ અત્યારે નથી અભ્યાસ કરતા. તો આંકડાશાસ્ત્રમાં આકૃતિનું મહત્ત્વ અને મર્યાદાઓ એ ટોપિક વિશે અભ્યાસ કરીએ. એ પહેલાં આકૃતિ કોને કહેવાય, કઈ રીતે બનાવાય એની બધી બાબતો શીખીએ. તો વિશાળ અને જટિલ માહિતીને સરળતાથી સમજી શકાય તેમજ તેને આકર્ષક રીતે રજૂ કરવા માટે વર્ગીકૃત કરેલ માહિતી પરથી આકૃતિઓ કે આલેખો દ્વારા તેને દર્શાવાય છે. સિમ્પલ છે કે ભાઈ વિશાળ માહિતી હોય, જટિલ હોય એટલે કે સમજવામાં અટપટી હોય તેવી માહિતીને સરળતાથી સમજી શકાય અને આકર્ષક રીતે વ્યવસ્થિત રીતે કલર ને ડિઝાઇનને બનાવી અને રજૂ કરવા માટે જે વર્ગીકૃત માહિતી છે તેને આકૃતિ કે આલેખ દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ. તો આની વ્યાખ્યા તમારે બોલવી તો આવી રીતે બોલાય, વિશાળ અને જટિલ માહિતીને સરળતાથી સમજી શકાય તેમજ આકર્ષક રીતે રજૂ કરવા માટે વર્ગીકૃત કરેલી માહિતીને જે રીતે દર્શાવવામાં આવે અથવા વર્ગીકૃત માહિતીને દર્શાવાય તો તે આકૃતિઓ કે આલેખ કહેવાય છે. આપણા અભ્યાસક્રમમાં આકૃતિઓ જ હોવાથી આલેખ વિશે આપણે ચર્ચા અત્યારે નહીં કરીએ. આકૃતિ દ્વારા માહિતીના મુખ્ય તારણો આપોઆપ સ્પષ્ટ બને તે રીતે રજૂઆત કરાય છે. જેમ કે ટેલિવિઝન પર હવામાન અંગેની આગાહી વિવિધ પ્રકારની આકૃતિઓ દ્વારા થતી હોય છે, તે રીતે દેશના કે રાજ્યના જુદા જુદા સરકારી તંત્રો, વ્યાપારી સંસ્થાઓ વગેરે તેમની વાર્ષિક કામગીરીને લગતી માહિતીના અહેવાલ અલગ અલગ વિવિધ પ્રકાશનોમાં આપતા હોય છે. તમે ન્યૂઝપેપરમાં, પછી ટેલિવિઝનમાં મેચ, ક્રિકેટ મેચ આવતી હોય, ફૂટબોલ હોય, કબડ્ડી હોય, તો એ બધી રમતો છે એમાં પણ જોયું હોય તો આટલી ઓવરમાં આટલા રન થયા, આ બેટ્સમેને અહીંયા આટલા રન કર્યા, જે કાંઈ આકૃતિઓ છે. પછી વર્તુળ હોય તો એની અંદર ક્યાં કેટલી સિક્સ મારી, ફોર મારી, ક્યાં એક રન કર્યા, બે રન કર્યા, એ બધી માહિતી વર્તુળ આકૃતિ દ્વારા એટલે કે અલગ અલગ આકૃતિઓ દ્વારા આકર્ષક રીતે તરત સમજાય એવી રીતે રજૂઆત કરતા હોય છે. હવે તેનું મહત્ત્વ જોઈએ તો પહેલું, આકૃતિ દ્વારા રજૂ કરેલી માહિતી આકર્ષક અને સંક્ષિપ્તમાં હોય છે. આકૃતિ દ્વારા માહિતી રજૂ કરો એકદમ આકર્ષક લાગે અને વળી પાછી સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં આપણને ઘણું સમજાવે એવી રીતની હોય છે. માહિતીની લાક્ષણિકતાઓ લાંબા સમય સુધી યાદ રહે છે. કોઈ પણ ચિત્ર એકવાર આપણે જોઈએ તો એ લાંબા સમય સુધી યાદ રહી શકે આપણને, એટલે એની લાક્ષણિકતા લક્ષણો કે ભાઈ કઈ કઈ બાબતો આમાં સમાવેશ છે એ બધી બાબતો આપણને લાંબા સમય સુધી યાદ રહી શકે છે. બે કે વધુ સમૂહની માહિતીના પ્રમાણમાં આકૃતિઓ દોરવામાં આવે તો તે આકૃતિ પરથી સરળતાથી તુલનાત્મક અભ્યાસ થઈ શકે કે ભાઈ અલગ અલગ, માનો કે 2019માં અને 2020માં ખાદ્ય વસ્તુ એટલે કે અનાજની વસ્તુ છે એનો ભાવ વધારો એવી રીતની આકૃતિ આપી હોય કે ભાઈ 2019માં ઘઉંનો ભાવ 19 રૂપિયા હતો, જ્યારે 2020માં 22 રૂપિયા થયો, ખાંડનો ભાવ 2019માં 38 રૂપિયા હતો, જો વધીને 40 રૂપિયા થયો, તો આવી રીતની માહિતી બધી આપી હોય સ્તંભાલેખમાં તો તમે એની તુલનાત્મક અભ્યાસ કે ભાઈ 2019 કરતાં 20માં આટલો વધારો થયો અથવા આટલો ઘટાડો થયો તો તુલનાત્મક અભ્યાસ થઈ શકે. નંબર 4, માહિતીને દર્શનીય આકૃતિથી રજૂ કરવી હોય તો તેના અભ્યાસમાં સમયની બચત થાય. દર્શનીય આકૃતિ એટલે કે ડાયરેક્ટ આપણે જોઈ અને તરત તારણ કાઢી લઈએ જેથી કરી અને આપણો સમય છે એ બચે છે. આકૃતિઓ દ્વારા માહિતી દર્શાવવાથી અભણ, ઓછું ભણેલ વ્યક્તિઓ તેમજ બાળકો પણ માહિતીનો સાચો અર્થઘટન કરી અને સાચો અર્થ સરળતાથી સમજી શકે. એટલે કે કોઈ વ્યક્તિ ઓછું ભણેલો હોય અથવા અભણ હોય, ત્યારબાદ બાળકો, નાના બાળકો છે એ ભણ્યા ન હોય છતાં પણ તેને આ બધી બાબતો છે આકૃતિ દ્વારા સરળ રીતે સમજાવી તો એ સમજી શકે છે. નંબર 6, વેપાર વાણિજ્યના ક્ષેત્રમાં આકૃતિઓના ઉપયોગથી અસરકારક જાહેરાતો બનાવી શકાય છે. એટલે તમે જોયું હોય હોર્ડિંગ્સમાં પણ કેવી સરસ રીતની જાહેરાત આપી હોય જેથી કરી અને ગ્રાહકો છે એ વસ્તુ ખરીદવા પ્રેરાય છે. ટેલિવિઝનમાં પણ એની જાહેરાતો આવતી હોય છે એટલે કે પેમ્પલેટ હોય છે, અસરકારક જાહેરાતો હોય તો જેથી કરી અને વેપાર વાણિજ્યમાં ઉન્નતિ થાય, વધારો થાય. સામાજિક સુધારાઓ માટે આકૃતિની મદદથી સરળતાથી સ્પષ્ટ કરી શકાય કે ભાઈ કોઈ પણ એવી બાબત હોય જે સામાજિક સુધારો લાવે, જેમ કે સફાઈ માટેનું કોઈ અભિયાન હોય તો એને એવી રીતે સરસ રીતે આકૃતિઓ બનાવી હોય
જેથી લોકો પણ સફાઈ કરવા પ્રેરાય. કોઈ ખાણીપીણીની વસ્તુ છે તો એ ઓછી ખાવી એવું કંઈ વસ્તુ જાહેરાત કરવી છે તો એના માટે પણ સરકાર છે અથવા કોઈ એવી સંસ્થા છે, સામાજિક સુધારાઓની સંસ્થા છે, એવી રીતે કરી શકે. આઠમું, આકૃતિઓને ભાષાનું બંધન ન હોવાથી જુદી જુદી ભાષાની વ્યક્તિઓ પણ આકૃતિ પરથી સ્પષ્ટ થતું એક સરખું તારણ મેળવી શકે છે. એટલે સ્પષ્ટ છે કે ભાઈ ભાષાનું બંધન ન હોય એટલે જુદી જુદી ભાષાની વ્યક્તિઓ પણ એ સમજી શકે. માનો કે એમાં કંઈ લખાણ હોય ને ભાષા હોય વાત અલગ, પણ જો એવી કોઈ આકૃતિ સ્પેશિયલ હોય કે વધારો ઘટાડો સૂચવતી હોય તો એમાં પછી કોઈ ભાષાનું બંધન ન રહે. ગમે એ ભાષાના વ્યક્તિઓ છે એ પોતે આકૃતિઓ તો જોઈ અને સમજી શકે એટલે એક સરખું તારણ મેળવી શકાય. દરેકના અમે મુદ્દાઓ છે એ હાઇલાઇટ કરી રાખ્યા છે. આમાં તમે આઠ મુદ્દામાંથી પાંચ મુદ્દા તો કડકડાટ યાદ રહે એવું કરવાનું જ છે અને તૈયાર કરવાના જ છે. આગળ વધીએ. તેની મર્યાદાઓ ત્રણ જેટલી છે. આકૃતિ દોરવામાં ચોકસાઈ ન રાખવામાં આવે તો તે ગેરમાર્ગે દોરે છે, એટલે કે તો એનું અર્થઘટન કરવામાં નિષ્ફળ જાય. આપણે યોગ્ય ચોકસાઈ કે એવું ન જાળવું હોય, આપણે જે પ્રમાણમાં લેવું છે એ યોગ્ય ન લેવાનું હોય તો પછી તેનું અર્થઘટન છે એ ગેરમાર્ગે જશે, એટલે કે ફેલ જશે, નબળું જશે. બીજું, દ્રષ્ટિભ્રમને કારણે આકૃતિઓ લોકમાનસને મૂંઝવી નાખે છે. તો એમાં પણ સિમ્પલ જ મુદ્દો છે, દ્રષ્ટિભ્રમ એટલે કે કોઈ એક જાહેરાત હોય એ કેવા કંઈક બીજું માગતી હોય, આપણે એનું અર્થઘટન અલગ કરી નાખીએ કે ભાઈ જોવા ફેર થઈ જાય તો એનું અર્થઘટન છે એ લોકમાનસને મૂંઝવી નાખે. એમાં હાલ તો હું તમને કોઈ ઉદાહરણ તો નથી આપતો અહીંયા, પણ તમે એનું સમજી શકો કે ભાઈ રસ્તામાં જતા હોય ને કોઈ હોર્ડિંગ્સ કે એવું જોઈએ એમાં કેવા કંઈ બીજું માગતા હોય જાહેરાત, અને આપણે ઘણીવાર એનું અર્થઘટન કરવામાં ન સમજી શકીએ તો લાખોની સંખ્યામાં અથવા જેટલા કાંઈ મુસાફરો નીકળે છે, વ્યક્તિઓ પસાર થાય, એ લોકમાનસને મૂંઝવી નાખે. નંબર ત્રણ, આકૃતિ દ્વારા માહિતીને દર્શાવવામાં આવે છે ત્યારે તેમાં ચોકસાઈ ઓછી હોય છે. એટલે કે ચોકસાઈ તો રાખવી જ પડે, પણ જો આકૃતિ દ્વારા દર્શાવીએ તો ઘણી વખત નાના એવા ચાર્ટમાં, નાના એવા કાગળમાં અથવા જે સમાવેશ કરવું છે એટલું ન સમાવી શકીએ તો એની ચોકસાઈ નથી રહેતી. તો આવી રીતે આપણે ફાયદા અને એના ગેરફાયદા જોયા, સરસ રીતે સમજાવવા પ્રયત્ન કર્યો છે. જેટલું તમે રીડિંગ કરશો સમજશો એટલું આવડી જશે. આગળ વધીએ. આકૃતિના પ્રકારો, તો એના વિશે અભ્યાસ કરીએ. ટાઈપ્સ ઓફ ડાયાગ્રામ્સ. આકૃતિના મુખ્યત્વે ત્રણ પ્રકારો છે. નંબર એક, એકમાપી આકૃતિ. નંબર બે, દ્વિમાપી આકૃતિ. અને નંબર ત્રણ, ચિત્ર આકૃતિ. એટલે કે ચિત્ર દ્વારા આકૃતિ હોય એવી એકમાપી, એક જ માપ દર્શાવે, દ્વિમાપી જેમાં બે ચલ લક્ષણ બે માપ હોય, અને ચિત્ર આકૃતિ એટલે ચિત્ર દ્વારા રજૂ કરવી. પણ એકમાપી આકૃતિ છે એના પેટા ચાર પ્રકાર છે જેના વિશે આપણે ચર્ચા કરીએ. તો વન ડાયમેન્શનલ ડાયાગ્રામ, જ્યારે આપેલી માહિતીના કોઈ એક જ ગુણ લક્ષણ ધ્યાનમાં લઈને આકૃતિ દોરવામાં આવે છે ત્યારે તેને એકમાપી આકૃતિ કહે છે. આમાં એક શબ્દ આવ્યો કે ભાઈ એક જ ગુણ લક્ષણ ધ્યાનમાં લેવાનું, કોઈ એક જ લક્ષણ એકમાપી આકૃતિ છે એ સરળતાથી સમજાયું છે. તેના મુખ્ય ચાર પ્રકાર એટલે કે ચાર પ્રકારની આકૃતિઓ જોઈએ છીએ, જેમાં પહેલું સ્તંભ આકૃતિ, છૂટું બોલીએ તો એવી રીતે બોલાય સ્તંભ આકૃતિ, અને સંધિ જોડીએ એટલે સ્તંભ આકૃતિ થઈ ગઈ. પાસ પાસેના સ્તંભ દર્શાવતી સ્તંભ આકૃતિ, દરેક વિશે આપણે આગળ જોશું. સાદી વિભાજિત સ્તંભ આકૃતિ અને ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિ, આ બે યાદ રહી જાય છે, સ્તંભ આકૃતિ અને પાસ પાસેના સ્તંભ દર્શાવતી સ્તંભ આકૃતિ, અને સાદી વિભાજિત અને ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિ. ચાલો હાલ આપણે પહેલો મુદ્દો જોઈએ છીએ, સ્તંભ આકૃતિ. સ્તંભાકૃતિ આપેલી માહિતીના એક જ ગુણ લક્ષણને ધ્યાનમાં રાખીને રચવામાં આવે છે. વિવિધ સ્થળો, વસ્તુઓ કે સમયની માહિતી રજૂ કરવા સ્તંભ આકૃતિ બનાવાય છે. યાદ રાખજો, વિવિધ સ્થળની માહિતી હોય કે કોઈ વસ્તુઓ હોય કે સમયની માહિતી રજૂ કરવા સ્તંભ આકૃતિ દોરાય છે. આ માટે એક્સ અક્ષ પર સમાન અંતરે સ્થળ, વસ્તુ કે સમય દર્શાવાય, જ્યારે વાય અક્ષ ઉપર સ્થળ, વસ્તુ કે સમયની માહિતીનો જથ્થો અથવા એના માપને લઈ પ્રમાણસર ઊંચાઈ અને એક સરખી પહોળાઈવાળા સ્તંભ બનાવાય છે તો તે આકૃતિને સ્તંભ આકૃતિ કહેવાય છે. ધોરણ નવની અંદર, ધોરણ દસની અંદર, દસમાં તો ઓછા પણ નવની અંદર તમે ગણિતની અંદર ભણી ગયા છો આંકડાશાસ્ત્ર પ્રકરણમાં, અને આમ તો નાના ધોરણથી છ સાત આઠથી હવે તો આવે જ છે અભ્યાસમાં સ્તંભાલેખને કેમ બનાવવા, કઈ રીતે ટાવર બનાવવા, એમાં કઈ ડિઝાઇન કરવી, કેવું લખવું, એટલે તમે આ બધાથી પરિચિત છો. સ્તંભાકૃતિમાં દોરેલા સ્તંભોના
તાર્કિક ક્રમ જાળવવા જોઈએ. જ્યારે કોઈ સ્થળ કે વસ્તુના સંદર્ભમાં માહિતી આપી હોય તો તે માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવી જોઈએ કે જેથી તેમનો તુલનાત્મક અભ્યાસ સરળતાથી થાય. જે હું તમને આ ઉદાહરણ 23માં સમજાવું. પણ જ્યારે સમય આધારિત માહિતી હોય ત્યારે પછી ક્રમમાં નથી ગોઠવવાના, પણ સમય અનુસાર તેને ક્રમમાં રાખવાના છે. એટલે કે 2011, 12, 13 એવી રીતે, એમાં પછી બીજો કોઈ ક્રમ જોવાનો નથી. ચાલો રકમ છે ઉદાહરણ નંબર 23ની. કોઈ એક વર્ષમાં શહેરની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વિદ્યા શાખાવાર સંખ્યા નીચે પ્રમાણે આપી છે, તો તેને યોગ્ય આકૃતિ વડે દર્શાવો. જેમાં વિદ્યા શાખા એટલે કે કઈ રીતનો અભ્યાસ કરે છે એનું ભણતર શું, એવી રીતે વિનયન એટલે કે આર્ટ્સ, વાણિજ્ય એટલે કે કોમર્સ, વિજ્ઞાન એટલે કે સાયન્સ પ્રવાહ, પછી ઇજનેરી, એન્જિનિયર લાઇન, તબીબી એટલે ડૉક્ટરી લાઇન, અને કાયદાશાસ્ત્ર એટલે કે લો એટલે કે કાનૂન કાયદાશાસ્ત્રની. હવે વિનયન એટલે કે આર્ટ્સમાં કુલ વિદ્યાર્થી 500 છે, કોમર્સમાં 1300 વિદ્યાર્થી છે, સાયન્સમાં 900 એવું અહીંયા કહેવા માગે છે. એને યોગ્ય આકૃતિ વડે દર્શાવો. તો તમે જોઈ શકો ફક્ત એક જ ચલ છે વિદ્યા શાખા, નીચે છે ને એને તો આવૃત્તિ કહેવાય. તો નીચે લખ્યું છે કે ભાઈ અહીં એક જ ગુણ લક્ષણ વિદ્યા શાખા છે તેને દર્શાવવાનું છે, તેથી આપણે સ્તંભાકૃતિ છે એ દોરીશું. ચાલો તો એને ધ્યાન આપીએ અહીંયા તેને. હવે બીજી વસ્તુ કે અહીંયા વર્ષ નથી આપ્યા અથવા કોઈ સમય નથી, ગુણ આપ્યો છે ગુણાત્મક. તો આપણે યાદ રાખવાનું ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવવાનું. આપણા અભ્યાસક્રમમાં છે અને પાઠ્યપુસ્તકમાં આપ્યું એ પ્રમાણે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ. તો તમને અહીંયા જે આવૃત્તિ આપી વિદ્યાર્થીની સંખ્યા એમાં સૌથી વધુ કઈ છે, વાણિજ્ય. તો તેને અહીં પહેલાં લખીએ, નવું કોલમ બનાવવાનું 1300. ત્યારબાદ કેટલા છે એથી ઓછા, 900 એટલે કે વિજ્ઞાન, તો એને લખીએ. ત્યારબાદ વિનયન 500, પછી ઇજનેરી એવી રીતે અહીંયા આપેલું છે. હવે આપણે આને એક શખ્સ ઉપર વિદ્યા શાખા એટલે કે પેલો ચલ જે સ્વતંત્ર ચલ કહેવાય, નિરપેક્ષ કહેવાય, અને આધારિત ચલ જેને વાય ઉપર દર્શાવીએ. તો ધ્યાન આપો, યોગ્ય શીર્ષક આપવું ખૂબ જરૂરી છે. તો મેં અહીં આપેલું છે શહેરની કોલેજમાં વિવિધ વિદ્યા શાખાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવતી સ્તંભાકૃતિ. અત્યારે તમે વિડીયો લેક્ચર વ્યવસ્થિત અભ્યાસ કરવાનો, સમજાઈ જાય ત્યારબાદ તમારે જે ગ્રાફ પેપર આવે છે તેની અંદર આ દોરવાનો છે, જેથી કરીને તરત જ એમાં સમજાઈ જાય અને ગ્રાફ ફરજિયાત પણ એ પેપરમાં પૂછાતો જ હોય છે. ચાલો ધ્યાન આપીએ. ગ્રાફ પેપરની અંદર નીચે 2 કે 3 કોલમ કોરા રાખી દેવાના અને ત્યારબાદ આડી લીટી કરીએ, જેને આપણે એક્સ અક્ષ એવું લખીએ. સાઈડમાં પણ 2 કે 3 કોલમ કોરા રાખી અને ત્યારબાદ ઊભી લીટી કરીએ, છેલ્લે સુધી એકાદ બે ઉપર રાખવાના, ત્યાં લખવાનું વાય અક્ષ. અહીં ઉપર છે, અહીં કેમ એક્સ લખ્યું છે, એવી રીતે ઉપર લખવાનું વાય અક્ષ. ઉપર શીર્ષક આપી દીધું છે. હવે ધ્યાન આપજો ખાસ, એક કોલમ છોડી, બોક્સ હોય છે એક કોલમ એ છોડી અને ત્યાં લખવાનું છે બાજુમાં બીજા કોલમમાં વાણિજ્ય. તમે આમ ત્રાંસુ લખી શકો, ત્રાંસી બુક રાખીને આવી રીતે વાણિજ્ય એવું લખવાનું. ત્યારબાદ ફરી એકવાર એક બોક્સ કોરું રાખવાનું, વાણિજ્ય તમે લખ્યું ત્યારબાદ શું કરવાનું, આ એક બોક્સ કોરું રાખવાનું અને ત્યાર પછી લખવાનું છે વિજ્ઞાન. ત્યાર પછી એક બોક્સ કોરું રાખી અને પછી લખવાનું છે અહીંયા વિનયન. જે આપણે ટાવર નથી બનાવતા, ફક્ત હું લખવાનું જ શીખવાડું છું. પાછું એક છોડી અને નીચે લખવાનું ઇજનેરી, એક છોડી અને લખવાનું કાયદાશાસ્ત્ર, એવી રીતે તમે તબીબી પણ લખી નાખશો. હવે ધ્યાન આપો, ત્યાર પછી તમે અહીં જુઓ તો સૌથી નાની રકમમાં આવૃત્તિમાં 200 છે અને સૌથી મોટું 300. તો તમે 100-100નો ગેપ લઈ અને બનાવી શકો 100 પછી 200 300 400 એવી રીતે 1300 સુધી. જો 50-50ના લેશો તો તમારે 26 કોલમ જોશે. ઘણીવાર એટલા બધા આલેખમાં નથી હોતા, તો યોગ્ય પ્રમાણમાં લેતા પણ શીખવું જોઈએ. સેન્ટર બિંદુ અને આપણે ઓ એટલે 0 લખીશું જેને ઉગમ બિંદુ બોલાય. ત્યારબાદ પહેલી લીટીમાં અહીંયા ખાનામાં 100 200 300 400 એમ કરતાં કરતાં છેલ્લે 1300 અથવા 1400 સુધી લખી શકો. નીચે છે એને વિદ્યા શાખા લખી દઈએ અને ડાબી બાજુ વિદ્યાર્થીઓની સંખ્યા એવું લખી દઈએ. અને ઉપર ખાસ અગત્યનું, તમારા આલેખમાં જમણી બાજુ સૌથી ઉપર પ્રમાણમાં આપ એક્સ અક્ષ તો કે વિદ્યા શાખા દર્શાવ્યું અને વાય અક્ષમાં 1 સેમીમાં તમે 100 વિદ્યાર્થીઓ લીધેલા છે. આટલું કામ પહેલાં કરીએ અને હવે આપણે આલેખ ભરીએ. તો વાણિજ્યમાં કેટલા છે વિદ્યાર્થીઓ, 1300. તો આ વાણિજ્યનો ટાવર તમારે લંબાવવાનો ક્યાં સુધી, તો કે 1300 સુધી, અને એને આખું બોક્સ છે એને બનાવી નાખવાનું. ત્યારબાદ
વિજ્ઞાન શાખામાં 900 બાળકો છે, 900 વિદ્યાર્થીઓ છે, તો વિજ્ઞાનનો ટાવર લંબાવવાનો છે, પણ ક્યાં સુધી? તો કે 900 આવે ત્યાં સુધી. ત્યાં તમારે ચોરસ, એક લંબચોરસ બોક્સ કરી નાખવાનો, જેને ટાવર બનાવ્યો એવું કહેવાય છે, જેને ખરેખર સ્તંભ આકૃતિ બનાવી કહેવાય. આવી જ રીતે વિનયનની, પછી ઇજનેરી, કાયદાશાસ્ત્ર અને તબીબી, આને ટાવર બની જાય અને વ્યવસ્થિત થઈ જાય ત્યારબાદ તમે, આ તો એક જ ચલ છે એટલે ડિઝાઇન ન કરો તો એ ચાલે, બાકી તમે યોગ્ય આવી રીતે કોઈ ડિઝાઇન છે એ કરી શકો. યાદ રાખજો, એક જ ચલ છે અને ફક્ત એક જ માહિતી છે એટલે બધા જ ટાવરમાં એક જ સરખી નિશાની કરવાની છે, જેને રંગ અથવા શેડ આપ્યો કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજે આ લેખ છે એ પૂરો થઈ છે અને આજનો લેક્ચર પણ અહીંયા સુધી આપણે સીમિત કરીશું. હવે આજે તમારે હોમવર્કની અંદર અત્યાર સુધીમાં આપણે જે કાંઈ અભ્યાસ કર્યો એ તમામ બાબતો, એટલે કે આકૃતિઓ છે એની વ્યાખ્યા છે, એની સમજૂતી, એનું મહત્ત્વ, ત્યારબાદ આકૃતિના મર્યાદાઓ, એના પ્રકારો, એના પેટા પ્રકારો, ત્યારબાદ મહત્ત્વની વસ્તુ ઉદાહરણ નંબર 23 અને સ્તંભ આકૃતિ વિશે ટૂંકનો, ટૂંકમાં તમારે આ બધી જ બાબતો હોમવર્કમાં લખવાની છે. પણ પ્રશ્નો લખીને કઈ રીતે? તો કે ભાઈ આવી રીતે આકૃતિઓના, આકૃતિ છે તેનું મહત્ત્વ સમજાવો એમ લખવાનું પહેલાં, અને પછી તમારી મહત્ત્વ લખવાના. આકૃતિની મર્યાદાઓ સમજાવો એમ લખી અને પછી તેની ત્રણ મર્યાદા લખવાની, પછી સ્તંભાકૃતિ વિશે ટૂંકનો લખો એવું લખી અને પછી આ જવાબ લખવાનો. તો આજના હોમવર્ક માટે તમારે આટલું વર્ક રહેશે.